રાજકોટ ખાતે રાજનગર ચોકમાં આવેલા જીબીની કોર્પોરેટર ઓફિસ ખાતે ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યુત સહાયકમાં પાસ થયેલા ઉમેદવારો દ્વારા પોતાની માંગણીને લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જ્યાં વિદ્યુત સહાયકમાં પાસ થયેલા 100 થી વધુ ઉમેદવારો આ વિભાગમાં મહેકમ હોવા છતાં ભરતી ના કરાતા વિરોધ માટે ઉમટી પડ્યા હતા. વિરોધ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જીબી ઓફિસ ખાતે રાખવામાં આવ્યો હતો. એ વિરોધમાં એવું છે કે જે RTI માં અમે GSO 4 મુજબ જગ્યા માંગેલી હતી, જેમાં 46 માંથી 8 કે 9 ડિવિઝને કે 11 ડિવિઝને જગ્યા આપેલી છે. 8 ડિવિઝન 11 ડિવિઝનની જગ્યા 361 થાય છે. તો તમે સમજી શકો કે ઓન પેપર RTI માં GSO 4 મુજબ 46 ડિવિઝનની જગ્યા કેટલી થાય. તો ઓન પેપર મહેકમ છે તો આ લોકોને અત્યારે ભરવી નથી. અમારા લિસ્ટને પૂરું થવામાં ફક્ત ને ફક્ત આજે 15-20 દિવસ વધ્યા છે. અને આયોજન એવું છે કે માર્ચના એન્ડમાં કે એપ્રિલના સ્ટાર્ટમાં લોકોને પાછી એક્ઝામ લેવી. હવે પાછી એક્ઝામ લેવી, કંપનીના ખર્ચ પૈસાનો બગાડ કરવો, તો આ વેઇટિંગ લિસ્ટમાં 91 માર્ક વાળા પડ્યા છે. હજી 91 માર્ક વાળાનો વારો નથી આવ્યો, 90 માર્ક વાળાનો વારો નથી આવ્યો, બરોબર છે. તો હવે એમ કે એ વેઇટિંગ લિસ્ટમાંથી ઓપરેટ કરી અને એ જગ્યા ભરે, બરોબર છે, તો બીજી કોઈ એક્ઝામ લેવાનો મતલબ કઈ રહેતો નથી, બરોબર છે. એટલું જ કહેવાનું. વિરોધમાં આજે 700-800 ભેગા થયા છે ને, હજી બધા આવકમાં છે. બધા પોતાના હક માટે લોકશાહીના સ્તંભ એક ભાગ રૂપે અમે અહીંયા અમારી માંગણી રાખવા આવ્યા છે. અમે કોઈ તોડફોડ, કોઈ નુકસાન કે કંઈ કરવા આવ્યા નથી. અમે શાંતિથી ખાલી માંગણી રાખવા આવ્યા છે. માંગણી નહીં સ્વીકારાય તો અમે શાંતિથી બેસીને જે ટૂંકમાં બેસીને એક ગાંધીજી ધ્યા માર્ગે જે કરવાનું છે, બરોબર છે, એ કરશું. અમે કોઈને નુકસાન કે કંઈ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન, કોઈ પણ વ્યક્તિને નુકસાન એવું કંઈ નહીં પહોંચાડીએ.